કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે, તો બાળકો તમારી ગણિતની સ્વાધ્યાયપોથી કાઢો. તમને યાદ છે બાળકો આપણે ગણિતની સ્વાધ્યાયપોથીમાં કયું ચેપ્ટર કરીએ છીએ? હા, આપણે ગણિતની સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર 12 નાણું યાદ છે ને બધાને? તો ખોલો તમારી સ્વાધ્યાયપોથી. જુઓ, સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર 12 નાણું આપણે રૂપિયા અને પૈસા સિક્કા વડે આપણે રકમ લખીએ છીએ, યાદ છે ને? આપણે પેજ નંબર 76 પર ગયા પીરિયડમાં કર્યું હતું. રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના સિક્કા વડે આ કિંમત બનાવી હતી, યાદ છે ને? હવે આજે આપણે પેજ નંબર 77 પર જોવાનું છે. તો જુઓ કેટલા રૂપિયા છે? 9 રૂપિયા. તો હવે આપણે 9 રૂપિયા બનાવવાના છે. શેનાથી બનાવવાના છે? તો કે રૂપિયાના સિક્કાથી, 2 રૂપિયાના સિક્કાથી અને 5 રૂપિયાના સિક્કાથી. આપણે અહીંયા બનાવ્યું હતું ને 1 થી 8, એવી રીતના હવે 9 રૂપિયા અને 10 રૂપિયા બનાવવાના છે. તો ચાલો બાળકો, ચાલો સૌપ્રથમ આપણે 9 રૂપિયા કયા સિક્કાથી બનાવીશું? બોલો, 5ના સિક્કાથી, બરાબર? તો લો 5નો સિક્કો. તો આ 5 રૂપિયા થયા. હવે 9 રૂપિયા બનાવવા માટે આપણે શું કરવું પડશે? બીજા કેટલા સિક્કા ઉમેરવા પડશે અંદર? 5 રૂપિયા થઈ ગયા. બીજા આપણને કેટલા ઘટે છે 9 રૂપિયા કરવા માટે? 4 રૂપિયા ઘટે છે ને? તો 2 ને 2 સિક્કા લઈશું. તો ચાલો દોરો. જુઓ, 5 ને 2 7 ને 2 8 જ થયા. તો 5 રૂપિયા 2 રૂપિયા અને 2 રૂપિયા કેટલા થયા? 5 6 7 8 9 નવ થયા. કેટલા થયા? 9 રૂપિયા. જુઓ, 5 ને 2 7 અને 7 ને 2 9, 9 રૂપિયા થઈ ગયા. ખ્યાલ આવે છે? 5નો સિક્કો લીધો અને બીજા 2 2ના સિક્કા લીધા, એટલે 9 રૂપિયા થયા, બરાબર? ચાલો હવે શું કરીશું? બીજા 9 રૂપિયા બનાવવાના છે બાજુ પણ. તો શું કરીશું? 5નો સિક્કો લઈશું, 1 2નો સિક્કો લઈશું અને રૂપિયાના 2 સિક્કા લઈશું. તો જુઓ, થયા 9 રૂપિયા. ગણો, 5 ને 2 7 8 અને 9. 5 રૂપિયાનો 1 સિક્કો, 2 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાના 2 સિક્કા, 9 રૂપિયા થયા. સરસ. ચાલો હવે પાછા બનાવીએ આપણે. તો શું લઈશું? લો, 5નો સિક્કો 1 લેવું. ચલો હવે રૂપિયાના કેટલા સિક્કા લઈશું? તો 9 રૂપિયા થાય. 5 રૂપિયા તો લીધા જ છે. હવે 5 પછી 6 7 8 અને 9. 5 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાના 4 સિક્કા, એટલે 9 રૂપિયા થયા. થઈ ગયું, લખાઈ ગયું. ચાલો હવે પાછા 9 રૂપિયા બનાવવાના છે. તો હવે 2 2ના સિક્કાથી બનાવીશું. તો 2 2ના કેટલા સિક્કા લઈશું તો 9 રૂપિયા બને? તો ચાલો પહેલે કરો, 2 ને 2 4 ને 2 6 ને 2 8. 8 રૂપિયા થયા. હવે અહીંયા આપણે 2 રૂપિયા લઈશું તો 10 રૂપિયા થઈ જાય. તો શું કરવું પડશે? અહીંયા 2 ને 2 4 ને 2 6 ને 2 8, એટલે 1 રૂપિયો લેવો પડશે, એટલે 9 રૂપિયા થાય. ખ્યાલ આવે છે? 2 2ના 4 સિક્કા અને રૂપિયાનો 1 સિક્કો, એટલે 9 રૂપિયા થયા. જો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 1 9, 9 રૂપિયા થયા. સરસ. ચલો હવે પાછા 9 રૂપિયા બનાવવાના છે. તો પાછા 2 2ના સિક્કા લઈશું અને રૂપિયાના સિક્કા લઈશું. તો 2 ને 2 4 ને 2 6 6 પછી 7 8 અને 9, આ રીતે 2 2ના 3 સિક્કા અને રૂપિયાના 3 સિક્કા. આપણે જુદા જુદા સિક્કાથી 9 રૂપિયા બનાવતા શીખવાનું છે. કે કેટલા રૂપિયાના કેટલા સિક્કા લઈશું તો 9 રૂપિયા બને, એ રીતે આપણે આ બનાવવાનું છે. ચલો હવે પાછા બનાવીએ. હવે 2 2ના 2 સિક્કા લઈશું, બરાબર? તો 2 ને 2 4. હવે રૂપિયાના લઈશું. પહેલે 3 4 સિક્કા લીધા, પછી 3 સિક્કા લીધા, હવે 2 સિક્કા.
તો ચાલો 4 રૂપિયા થયા, પછી પાછા રૂપિયાના સિક્કા લેવું, હવે 9 રૂપિયા બનાવવા. તો 4 પછી 5, 6, 7, 8 અને 9. 9 રૂપિયા થયા. જો આ 2 ને 2 4, 4 પછી 5, 6, 7, 8, 9. તો 2 2ના 2 સિક્કા અને રૂપિયા રૂપિયાના 5 સિક્કા. ચલો હવે આગળ, ચલો પાછા 9 રૂપિયા બનાવવાના છે. તો હવે 2 રૂપિયાનો એક જ સિક્કો લઈશું. ચાલો 2 રૂપિયાનો એક સિક્કો લીધો, તો હવે રૂપિયાના કેટલા લેવા પડશે? 2નો એક સિક્કો લીધો, બરાબર. તો હવે રૂપિયાના અહીંયા કેટલા સિક્કા લઈશું આપણે? ચાલો ગણીએ. પહેલે તો 2, 2 પછી કરો 3, 4, 5, 6, 7, 8 અને 9. તો જુઓ, 2 રૂપિયાનો એક સિક્કો અને રૂપિયાના 1, 2, 3, 4, 5, 6, 7 રૂપિયાના 7 સિક્કા અને 2 રૂપિયાનો એક સિક્કો, એટલે 9 રૂપિયા થાય. ખ્યાલ આવે છે? સરસ. હજી 9 રૂપિયા બનાવવાના છે. તો આપણે 9 રૂપિયા બનાવવાના છે, તો હવે ફક્ત રૂપિયાના સિક્કા લઈશું. તો રૂપિયાના સિક્કા કેટલા લઈશું આપણે? તો 9 રૂપિયા થાય, તો કે 9 સિક્કા. તો ચાલો રૂપિયાના 9 સિક્કા અહીંયા દોરો. નાના નાના દોરજો વ્યવસ્થિત. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. 9 રૂપિયાના 9 સિક્કા એટલે 9 રૂપિયા, બરાબર. ખ્યાલ આવે છે? દોરો આ રીતે રૂપિયાના સિક્કા, અને આવી રીતના નાના નાના વ્યવસ્થિત દોરજો સદાય પોથીમાં. ચલો બાળકો, થઈ ગયા? આવી રીતના રૂપિયાના 9 સિક્કા દોર્યા તમે? ચલો 9 રૂપિયા પૂરા થયા. હવે આપણે કેટલા બનાવવાના છે? 10 રૂપિયા, બરાબર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો 10 રૂપિયા બનાવવા માટે સૌ પ્રથમ આપણને 5ના કેટલા સિક્કા જોઈશે? બોલો, 5-5ના કેટલા સિક્કા લઈશું તો 10 રૂપિયા બને? સરસ, 2 સિક્કા. તો દોરો 5-5 રૂપિયાના 2 સિક્કા. 10 રૂપિયા થયા, 5 ને 5, 10. ચલો 5ના સિક્કા 2 લઈ લીધા. હવે 1-5નો સિક્કો લઈશું, ને હવે 2ના સિક્કા લઈશું. 5નો સિક્કો અહીંયા નહીં લેવાય, કેમ કે 10 રૂપિયા પૂરા થઈ ગયા આપણા. ચલો 5 પછી લઈશું 2નો સિક્કો, તો 7 રૂપિયા. પાછો 2નો સિક્કો લઈશું તો 9 રૂપિયા થયા. તો હવે 10 રૂપિયા બનાવવાના છે ને, તો કેટલા ઘટે છે અહીંયા? તો મૂકો રૂપિયો અહીંયા. થયા 10 રૂપિયા. જુઓ, 5 ને 2, 7 ને 2, 8 ને 1, 9 થઈ ગયા. 9 રૂપિયા, 5 ને 2, 7 ને 2, 8 ને 1, 9. 9 નહીં, અહીંયા 2નો સિક્કો આવશે આપણો. જો હવે 10 રૂપિયા થઈ ગયા, 5 ને 2, 7 ને 2, 8 ને 2, 9. પાંચ ને બે સાત, સાત આઠ નવ ને દસ. ખ્યાલ આવે છે? આ 5 રૂપિયા, આ 2 રૂપિયાના 2 સિક્કા અને આ રૂપિયાનો 1 સિક્કો. તો 5 ને 2, 7 ને 2, 9 ને 1, 10 થઈ ગયા 10 રૂપિયા અહીંયા. ચાલો હવે બીજા 10 રૂપિયા બનાવીએ. 5 રૂપિયાનો 1, 2 રૂપિયાના 2 અને 1 રૂપિયાના 1 સિક્કો. ચાલો હવે પાછા 10 રૂપિયા બનાવીએ. તો સૌ પ્રથમ કયો સિક્કો લઈશું આપણે? 5નો સિક્કો. ચાલો હવે 2નો સિક્કો. તો કેટલા રૂપિયા બન્યા? 7 રૂપિયા. તો હવે રૂપિયાના સિક્કા લો. 1, 2, કેટલા લઈશું? કેટલા થયા ગણો પહેલે? 5,
ને બે સાત આઠ નવ, નવ રૂપિયા થયા. તો હજી રૂપિયો ઘટે ને, તો ચલો ઉમેરો અંદર દસ રૂપિયા. હવે જુઓ થઈ ગયા દસ રૂપિયા. પાંચ ને બે સાત આઠ નવ અને દસ થઈ ગયા. સરસ, ચલો થઈ ગયા. હવે બાજુમાં કરવાના છે. તો હવે કેવી રીતના કરીશું? પહેલે લો પાંચનો સિક્કો એક. હવે બેનો સિક્કો નથી લેવાનો, હવે આપણે રૂપિયા રૂપિયાના સિક્કા લઈશું. તો કેટલા લઈશું? એક, પાંચ પછી છ, સાત, આઠ, નવ અને દસ. થઈ ગયા દસ રૂપિયા. જુઓ આ પાંચ રૂપિયાનો એક સિક્કો અને રૂપિયા રૂપિયાના પાંચ સિક્કા. તો પાંચ ને એક છ, સાત, આઠ, નવ, દસ. થઈ ગયા. ચાલો હવે બે બેના સિક્કાથી બનાવીએ. હવે પાંચના સિક્કાથી નહીં બને, હવે આપણે બે બેના સિક્કાથી બનાવીશું દસ રૂપિયા. તો ચાલો બે દસ રૂપિયા બનાવવા માટે બે બેના કેટલા સિક્કા જોઈશે આપણને? તો દોરો ચાલો. બે ને બે ચાર ને બે છ ને બે આઠ અને બે દસ. તો એક બે ત્રણ ચાર પાંચ, બે રૂપિયાના પાંચ સિક્કા જોઈશે. તો આપણી પાસે દસ રૂપિયા બને. જુઓ છે ને, દોરો તમે આ રીતે બેના સિક્કા, બે બેના પાંચ સિક્કા. ચાલો થઈ ગયું. બાજુમાં આવે બે બેના સિક્કાથી સૌ પ્રથમ બનાવીએ. હવે આ બેના સિક્કાની જગ્યાએ રૂપિયાના બે સિક્કા મૂકીશું. તો પહેલે બનાવો ચાલો. બે ચાર છ આઠ, આઠ રૂપિયા થયા. હવે રૂપિયાના બે સિક્કા મૂકીશું એટલે દસ રૂપિયા થાય. જુઓ બે ને બે ચાર ને બે છ ને બે આઠ, આઠ ને એક નવ ને એક દસ, એટલે બે બેના ચાર સિક્કા અને રૂપિયા રૂપિયાના બે સિક્કા વડે દસ રૂપિયા બનાવ્યા. થઈ ગયું, લખાઈ ગયું. ચાલો હવે પાછા બે બેના સિક્કાથી અને રૂપિયાના સિક્કાથી. તો હવે બે બેના છ ત્રણ સિક્કા લઈશું. બે ને બે ચાર ને બે છ, છ રૂપિયા જ થયા. તો હવે રૂપિયાના કેટલા સિક્કા ઉમેરીશું આપણે અંદર? ત્રણ. બે ને બે ચાર ને બે છ, કેટલા ઉમેરીશું બોલો? છ રૂપિયા થયા. તો સાત, આઠ, નવ અને દસ. તો બે બેના ત્રણ સિક્કા અને રૂપિયાના ચાર સિક્કા વડે દસ રૂપિયા બનાવ્યા. બે બેના ત્રણ સિક્કા અને રૂપિયા રૂપિયાના ચાર સિક્કા વડે દસ રૂપિયા આપણે બનાવ્યા. ચલો હવે બે બેના ફક્ત બે સિક્કા જ લઈશું અને રૂપિયાના સિક્કા. તો બે રૂપિયાના બે સિક્કા દોરો. કેટલા રૂપિયા થયા? ચાર રૂપિયા. તો હવે આપણે રૂપિયાના સિક્કા ઉમેરવા પડે ને. તો ચાલો ચાર પછી પાંચ છ સાત આઠ નવ અને દસ. તો જુઓ બે બેના બે સિક્કા અને રૂપિયાના કેટલા સિક્કા? એક બે ત્રણ ચાર પાંચ છ, રૂપિયા રૂપિયાના છ સિક્કા અને બેના બે સિક્કા, એટલે કેટલા થયા? દસ રૂપિયા. ચાલો હવે આપણે બેનો સિક્કો, બે વાર લીધા, હવે અહીંયા ફક્ત એક જ વાર લઈશું. ચલો બે રૂપિયા થઈ ગયા. હવે રૂપિયાના સિક્કા ઉમેરો અંદર દસ રૂપિયા કરવા માટે. તો બે પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. થઈ ગયા દસ. બે રૂપિયાનો એક સિક્કો અને રૂપિયા રૂપિયાના આઠ સિક્કા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ,
રૂપિયા રૂપિયાના 8 સિક્કા અને 2 રૂપિયાનો 1 સિક્કા વડે આપણે 10 રૂપિયા બનાવ્યા. ચાલો હવે આમાં શું કરીશું, હવે ફક્ત રૂપિયાના સિક્કા વડે 10 રૂપિયા બનાવવાના છે. તો કેટલા રૂપિયાના કેટલા સિક્કા લઈશું આપણે? 10 સિક્કા. તો ચાલો દોરો 10 સિક્કા અહીંયા રૂપિયા રૂપિયાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 રૂપિયા રૂપિયાના 10 સિક્કા વડે 10 રૂપિયા બનાવ્યા. ખ્યાલ આવે છે? પહેલે 5ના સિક્કાથી શરૂ કરવાનું, પછી 2ના સિક્કાથી, અને પછી છેલ્લે રૂપિયાના સિક્કા વડે, જુદા જુદા સિક્કા વડે આપણે આ રૂપિયા બનાવ્યા. ચલો ખ્યાલ આવ્યો બાળકો? ચલો નીચેના જોડકા આપણે આવતા પીરિયડમાં જોઈશું.